કચ્છમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી. કચ્છના નલિયાનું મેકણ તળાવ ઓવરફ્લો થઈ જતા ગામમાં પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેશન બજાર વિસ્તારમાં પણ આવી ગયા છે. લોકોને પડી રહી છે હાલાકી. અબડાસા તાલુકાના નલિયા મુખ્ય મથકમાં ભારે વરસાદ, અતિશય વરસાદ પડવાના કારણે પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં કચ્છમાં વિરત વરસાદ પડી રહ્યો છે. હવે મેઘમહેરના કારણે જળબંબાકાર થયો છે અને વધુ વરસાદ પડતા હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ખેતી પાકને હવે નુકસાન થવાના આરે આવીને ઊભું છે તે વિદેશત ખેડૂતોમાં જોવા મળી રહ્યા છે. કચ્છના અબડાસાના નલિયા વિસ્તારમાં વધુ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે તળાવો ઓવરફ્લો થયા છે, ત્યારે નલિયાનું મેકણ તળાવ પણ ઓગણી જતા, એટલે કે ઓવરફ્લો થઈ જતા પાણી ભરાઈ ગયા છે ગામમાં. અને ગામના વિસ્તાર એવા બસ સ્ટેશન બજાર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. લોકોને મુશ્કેલી પડી રહી છે, પાણીમાં તેને પસાર થવું પડે છે. કચ્છમાં વરસાદ અવિરત પડી રહ્યો છે, ત્યાં વરસાદને લઈને લોકોને હવે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક શહેરોના રસ્તાઓ પણ બંધ છે અને કેટલાક સંપર્ક વિહોણા ગામો છે હજુ પણ, જેના સંપર્ક થઈ શકતા નથી તેવા ગામો છે, જ્યાં કોઝવે તૂટી ગયો છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતોમાં હવે દહેશત જોવા મળી રહી છે. ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નલિયાનો તળાવ એમ સતાસર સતાસર માંથી વાપર જઈ રહ્યો છે. Thank you.
નલિયા છટાસર તળાવ અત્યારે ઓગનાઈઝ્યું, બીજી વખત પાછું ઓગન છે તેનું. નલિયા નેહરુ રોડ સુધી, દુકાનો સુધી, પગથિયા સુધી પાણી પહોંચી આવ્યું છે. ગ્રામ પંચાયત ચોકમાં પાણીનો ભરાવ થઈ ગયો છે. નીચાણ વિસ્તારમાં મફતનગર વિસ્તાર બાજુ પણ પાણી અત્યારે ઘણું બધું ભરાઈ ગયું છે. તળાવ શેરી બાજુ પાણીશાળી ફળિયા શક્તિ સોસાયટી વિસ્તારમાં, કોલોનીમાં, અનેક વિસ્તારોમાં, નીચાણ વિસ્તારમાં બધે પાણીનો ભરાવ થઈ ગયો છે.